નમસ્કાર, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. વાદ વિવાદમાં સ્વાગત. જમ્મુ કાશ્મીર એટલે ધરતીનું સ્વર્ગ, પણ આપણા સ્વર્ગને લાગી ગઈ છે નજર. જમ્મુ કાશ્મીરની જે દશા છે તે બદથી બદતર થઈ રહી છે અને તે પરિસ્થિતિ સુધરવાનું નામ પણ નથી લઈ રહી. પણ આપણને સૌને વિચારતા કરે મૂકે તેવી બાબત એ છે કે જમ્મુ કાશ્મીરના લોકો જ નહીં, સુરક્ષા આપનાર સુરક્ષા દળો પણ ત્યાં સુરક્ષિત નથી. બિલકુલ તોરલ, જે ઘટના સામે આવી છે તેમાં સુરક્ષા દળ સામે FIR થઈ છે. સૌથી આંચકાજનક બાબત એ છે કે જે લોકોએ પથ્થરબાજી કરી એની સામે કોઈ કાર્યવાહી નહીં, પરંતુ સરહદ ઉપર કામ કરનાર આપણા સુરક્ષા ફોર્સના જવાનો જે કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, પાકિસ્તાન તરફથી અટકચાળા જે થઈ રહ્યા છે એને કાબૂમાં લઈએ અને ત્યાંની પરિસ્થિતિને પણ નિયંત્રણ કરવાની જે જવાબદારી નિભાવે છે તેની સામે FIR, IPC નહીં પરંતુ RPC હેઠળ જે કામ થાય છે અને આપણા જવાનો સામે આ પ્રકારની કાર્યવાહી શા માટે. બિલકુલ, તો પથ્થરબાજોને આપો પરજો. આ વિષય પર વાદ વિવાદમાં આજે ચર્ચા. સુરક્ષા દળો સુરક્ષિત નથી એવી આ આખી ઘટના છે અને આવી આખી આ વાત છે. વાદ વિવાદમાં પથ્થરબાજોને આપો પરજો, આ વિષય પર આપણે કરીશું વાત. અને આ વિષય પર વાત કરવા ભાજપના નેતા ડોક્ટર કિરીટ સોલંકી આપણી સાથે છે, સાથે જ કોંગ્રેસમાંથી નેતા જયરાજસિંહ પરમાર જોડાયા છે. ઇન્ટરનેશનલ રિલેશન એક્સપર્ટ પ્રતિક નાયક છે અને રક્ષા વિશેષજ્ઞ મનન ભટ્ટ પણ જોડાયા છે. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત. તોરલ, આજનો જે મુદ્દો છે કે પથ્થરબાજોને આપો પરચો, લાંબા સમયથી ભારતવાસીઓ રાહ જોઈ રહ્યા છે કે જે કાશ્મીરમાં પ્રશ્નો ઉપસ્થિત કરે છે એ ક્યારે આવશે કંટ્રોલમાં. કંટ્રોલમાં લેવા માટે આપણા સુરક્ષા જવાનો બહુ જ પ્રયાસ કરે છે. જે દ્રશ્યો આપણે જોઈએ છીએ એ દ્રશ્યો જોઈને આપણે પણ વિચલિત થઈ જાય છીએ કે આપણા જવાનો ઉપર આ પ્રકારની કાર્યવાહી કેમ. આજે જે ઘટના સામે આવી છે જેમાં સુરક્ષા દળના જવાનો સામે ફરિયાદ દાખલ થઈ છે, ફરિયાદનું કારણ શું કે પથ્થરબાજોને કંટ્રોલ કરવા જતા એક વ્યક્તિ જીપ નીચે કચડાઈ જશે અને એ સંબંધે FIR. ક્યાં સુધી આ વ્યાજબી છે? કિરીટભાઈ સોલંકી આપણી સાથે ભાજપના નેતા સંસદ સભ્ય જોડાયા છે. કિરીટભાઈ, કાશ્મીર સ્વર્ગમાંથી નર્ક તરફ જઈ રહ્યું છે અને આજની ઘટનામાં સુરક્ષા દળના જવાનો સામે FIR, શા માટે પથ્થરબાજોને પરચો નહીં, સુરક્ષા જવાનો અસુરક્ષિત? હું દીપકભાઈ તમારી વાત સાથે 100% હું સંમત થાઉં છું કે આપણા સુરક્ષા જવાનો દેશની સરહદો અને ખાસ કરીને કાશ્મીરની સરહદ ઉપર જે સુરક્ષા આપણને પ્રોવાઈડ કરી રહ્યા છે, પોતાના જાનની બલિદાન આપીને પણ, શહાદત વારીને પણ કરી રહ્યા છે. પથ્થરમારો, જે પથ્થર જે લોકો આવે છે પથ્થરમારો કરે છે અને પથ્થરમારો કરે એને અટકાવવા જાય, એની ગાડીને ચારે બાજુથી ઘેરી લેવામાં આવે, ગાડીનો સુરક્ષા જવાનની ગાડીનો દરવાજો ખોલે ને એ દરમિયાન કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, હું માનું છું કે મૃત્યુ ન થવું જોઈએ, પરંતુ આ પ્રકારનો માહોલ ઊભો કરવામાં આવ્યો હોય અને એમાં ચોર કોટવાલને દંડે એ પ્રમાણે સુરક્ષા જવાન ઉપર FIR દર્જ કરવામાં આવે, જે લોકો પોતાના જાનના બલિ ચડાવીને દેશની સરહદોનું રક્ષણ કરે છે, હું પણ આપની સાથે આ બાબતમાં સંમત થાઉં છું. કિરીટભાઈ, પણ સરકાર તો તમારી છે ને ત્યાં PDP સાથે, ન થવી જોઈએ. કિરીટભાઈ, સરકાર તો તમારી છે PDP સાથે, તમે જ કયો છો તમને નથી, તમે મારી વાત સાથે સંમત થાઉં છું. સરકાર PDP સાથે, ના, હું તમારી વાત સાથે સંમત થાઉં છું, પરંતુ PDP સાથે અમારું ગઠબંધન છે, પરંતુ આ બાબતમાં PDP ને જે શબ્દોમાં કહેવાનું હશે એ અમારા પક્ષ તરફથી કહેવામાં આવશે. આ બાબત નહીં, જે સરહદના સલામતી જવાન છે, જે આપણા સૈનિકો છે, એમના ઉપર કેવી રીતે FIR થાય? કિરીટભાઈ, આ બીજી વાર થયું છે, પેલી વાર નથી થયું. ભૂતકાળમાં પણ લશ્કરના જવાનો ઉપર FIR દાખલ થઈ હતી, પાછળથી ભલે એમને ક્લીન ચીટ પડી ગઈ હતી, પરંતુ આ વખતે બી એક બાજુ આપણે લશ્કર અને સુરક્ષા દળના જવાનોને આપણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે ત્યાં મૂક્યા છે. એમાં જ્યારે કાશ્મીરને આપણે ફરીથી એક નોર્મલ સ્થિતિમાં લઈ જવું હોય, દીપકભાઈ, ભૂતકાળમાં
તમારી વાત સાથે હું સંમત થાઉં છું કે ભૂતકાળમાં પણ આ પ્રમાણે જે જમ્મુ એન્ડ કાશ્મીર સરકારે આ પ્રકારે એફઆઈઆર કરી હતી અને ભારતીય જનતા પાર્ટીના જે એના માટેના સ્પષ્ટ રવૈયાના લીધે એ એફઆઈઆર પાછી ખેંચવાની ફરજ પડી હતી અને હવે પછી પણ આ પ્રકારની પાછી ખેંચાશે, પરંતુ મારું માનવું એવું છે કે આ પ્રકારની એફઆઈઆર જ ના થવી જોઈએ. કિરીટભાઈ, આપ કહી રહ્યા છો એફઆઈઆર ન થવી જોઈએ, પરંતુ એટલી બધી કલમો લગાવવામાં આવી છે સુરક્ષા દળના આ જવાનોની સામે, તો કે તમે સાંભળશો તો પણ તમે ચોંકી જશો. જયરાજસિંહ, આપને પૂછવા માંગીશ, નૌહટા વિસ્તારમાં જે આ સુરક્ષા દળોની ટક્કરે મોત થઈ ગયું એ પ્રકારની આખી વાત સામે આવી અને ત્યારબાદ જે એફઆઈઆર દાખલ કરવામાં આવી, આ સમગ્ર મામલાને કેવી રીતે જોઈ રહ્યા છો? સૌથી દુઃખની બાબત તો એ છે કે કાશ્મીરની અંદર સરકાર પીડીપીની ભારતીય જનતા પાર્ટીની છે, કેન્દ્રની અંદર સરકાર ભારતીય જનતા પાર્ટીની છે અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ જે રીતે મગરના આંસુ સારી રહ્યા છે એ વાત જોઈને દુઃખ થાય છે. આમાં દીપકભાઈ સૌથી અગત્યની વાત એ છે કે પ્રશ્નોના મૂળમાં ખાટલેખોર છે. જો મોદી સાહેબે 2014ની ચૂંટણી હતી ત્યારે તો કહ્યું હતું કે સમસ્યા સરહદ પર નહીં દિલ્હીમાં છે એમ કરી અને કેન્દ્ર સરકારને ગાળો દીધી, એ સૌ વિદિત છે. એટલે અત્યારે હવે સ્થિતિ એવી થઈ, જ્યારે વિપક્ષમાં હોઈએ ત્યારે તો બહુ મોટી મોટી વાતો મોટા મોટા બણગા ફૂક્યા હતા, પણ હવે જ્યારે પોતે સત્તા ઉપર બેઠા ત્યારે ખબર પડી કે કેટલું અઘરું છે અથવા તો વહીવટ કરવો કેટલો અઘરો છે. હવે સવાલ એ છે કે આના મૂળમાં અપવિત્ર જે જોડાણ છે એ જ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો આખો રાજકીય બુનિયાદી પાયો એ ફક્ત ને ફક્ત કાશ્મીરને ગાળો દઈ, કાશ્મીર કોંગ્રેસની નીતિઓને ગાળો દઈ અને પીડીપીની જ સામે આ જ નરેન્દ્રભાઈ મોદી એમના જ વડાપ્રધાનશ્રીના ઉમેદવાર અને આજ સુધી ભારતીય જનતા પાર્ટી પહેલેથી કહેતી આવી છે. શરૂઆત જ એમને 370થી કરી હતી કે 370 અમે હટાવીશું. એ શ્યામા પ્રસાદ મુખર્જીનો આત્માય આજે ડંખી રહ્યો છે, એમનો આત્માય 370ની આજુબાજુ ફરી રહ્યો છે. એક 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 દેશ દો ઝંડે નહીં ચલેંગે, દો વિધાન નહીં ચલેંગે, નહીં ચલેંગે, નહીં ચલેંગે એની વાર્તા કરવાવાળા સોગનવિધિ પણ બે ઝંડાની સામે લીધી છે. અને આમાં મૂળમાં એ જ છે કે એમની જે રાજકીય મહેબૂબા છે એ મહેબૂબા મુક્તિને સાચવવા, રાજકીય મહેબૂબા કહું છું, એ રાજકીય મહેબૂબા મુક્તિ મહેબૂબાને સાચવવા માટે આ બધા જ ત્રાસ ભારતીય જનતા પાર્ટી ફક્ત સત્તાની લાલસામાં સહન કરી રહી છે. આમાં સવાલ એ જ છે, આમાં જે વાતો કરતા હતા કે દૂધ માગોગે તો ખીર દેંગે, કાશ્મીર માગોગે તો ચીર દેંગે, ક્યાં ગઈ ભાઈ બધી વાતો? ક્યાં ગઈ ભારતીય જનતા પાર્ટી? ક્યાં છે આરએસએસ? નાગપુરવાળા બધા શું કરી રહ્યા છે? જે મુદ્દા ઉપર તમે રાજનીતિ કરી છે એ મુદ્દો આજે તમારી સામે આવી ઉભો છે. અને એના કરતા સૌથી અગત્યની વાત એ છે દીપકભાઈ કે લશ્કરનું મોરલ તોડી નાખવામાં આવે છે. દરરોજ લશ્કરના અહીંયા સ્ટાર એના સ્ટાર ને એના બક્કલ ખેંચવામાં આવે છે, લશ્કરને ગડ્ડાપાટું કરવામાં આવે છે, લશ્કરના અધિકારીઓને ટપલીદાવ કરવામાં આવે છે, એના સોલ્જર જે ચાર રસ્તા ઉપર ઉભા હોય છે અને જાનના જોખમે સુરક્ષા કરી રહ્યા છે એમની મશ્કરી થાય છે. 9000 પથ્થરબાજોને છોડ્યા છે આ સરકારે. ક્યાં ગઈ ભારતીય જનતા પાર્ટી? કિરીટભાઈ એનો જવાબ આપે, તમે 9000 લોકોને છોડ્યા છે અને એટલું તો નહીં, ઉપરથી ડિમોરલાઇઝ કરે છે સરકાર, આખી લશ્કરનું અપમાન થાય છે અને પછી કેવી રીતે તમે વાત કરો સુરક્ષાની? ને આપણી સાથે જોડાયા છે રક્ષા વિશેષજ્ઞ મનન ભટ્ટ, રાજકોટથી જોડાયેલા છે. મનનભાઈ, સ્વાગત છે તમારું વાદ વિવાદમાં. અને ખાસ જાણવાની એક કોશિશ કરવી છે કે કાશ્મીરમાં પરિસ્થિતિ બગડે છે એને સુધારવા માટે આપણા જવાનો કટિબદ્ધ છે, પરંતુ જે પ્રકારની કાર્યવાહી સરકાર તરફથી થઈ રહી છે તમને કેટલે અંશે વ્યાજબી લાગે છે? આપણે રાજકારણમાં ન પડીએ, કારણ કે દેશની આંતરિક સુરક્ષાનો મામલો છે, સરહદનો મામલો છે, કાશ્મીરની જે પરિસ્થિતિ છે એ જોતા તમારી દૃષ્ટિએ આ થયું ગેરવ્યાજબી તો છે જ, તમામ લોકો કહે છે, કિરીટભાઈ પણ સંમત થયા, શું રસ્તો? સેના પાસે એક મોકો છે કે સેના જો આજે પથ્થરબાજોને બદલે જો આતંકવાદીઓ સામે લડતી હોય, જો પથ્થરબાજોના હાથમાં જે રીતે પથ્થર છે, જે રીતે ક્રૂડ બોમ્બ છે, જે રીતે પેટ્રોલ બોમ્બ છે, એને બદલે જો ગન હોત ને તો સેના એ લોકોને ગોળી મારી દેત. એ જે સીઆરપીએફનું વાહન હતું એમાંથી બંદૂકો બહાર નીકળી હોત અને એ લોકોને ખતમ કરાયા હોત. પણ સેના પાસે પથ્થરબાજોનો કોઈ ઉપાય નથી. આ તરફ રાજકારણ રમાઈ રહ્યું છે. સેનાના એક તરફ તમે સેનાના હાથ બાંધી દો છો, સુપ્રીમ કોર્ટ ના પાડે છે, મંત્રાલયો ના પાડે છે કે પેલેટ ગનનો ઉપયોગ નહીં કરવાનો, અને અને તુષ્ટિકરણની હવે કોઈ હદ નથી રહી. મહેબૂબા મુફ્તી જે છે તેઓ મને લાગે છે 4500 પથ્થર મારાઓ અને 9000 કેસ માફ કર્યા બાદ હવે અસીમિત બન્યા છે. તેમની જે રાજકીય મહત્વાકાંક્ષાઓ છે તે સૈન્ય ઉપર ભારે પડી રહી છે. મેજર લીતુલ ગોગોઈ ઉપર એફઆઈઆર થઈ, એની પહેલા પણ સૈન્ય ઉપર એફઆઈઆર થઈ હતી, અત્યારે સીઆરપીએફ ઉપર એફઆઈઆર થઈ રહી છે. અને એ વિડીયોમાં તમે જુઓ કેટલી બેફામ રીતે આ લોકો સૈન્ય એ
પોલીસની કાર ઉપર, પોલીસની જે જીપ્સી છે એની પર પથ્થરમારો અને લાકડા અને બડા વરસાવી રહ્યા છે. તો આની વચ્ચે આ પથ્થરમારો એને એક તરફ નિર્દોષ ગણવામાં આવે છે. જીપ નીચે આવી જનારો માણસ એ પથ્થર મારતો તો ત્યાં સુધી અમારી વિરોધમાં હતો, હવે અચાનક એ મહેબૂબાબેનને વારો લાગે છે અને નિર્દોષ લાગે છે. તો આ સમયે સૈન્યએ શું કરવું એ ખરેખર મોટો પ્રશ્ન છે. સૈન્ય આતંકવાદીઓ વિરુદ્ધ પગલાં ભરવા માટે સૈન્યને સરકારે ખુલ્લી છૂટ આપી છે, પણ હવે કાશ્મીરીઓ પણ સમજવાની જરૂર છે કે 2001 આ રીતે જ્યારે શસ્ત્ર વિરામ થયો હતો અને એ વાજપેયીનો સમય હતો, આ મોદીનો યુગ છે. હવે પથ્થરમારોએ સમજવાની જરૂર છે અને આ જહાદ જગાવનારાઓએ પણ સમજવાની જરૂર છે. પ્રતિભાઈ, આપને પૂછવા માંગીએ છીએ, સરકારો આવી અને ગઈ, સરકારો બદલાઈ પણ ગઈ, પરંતુ પરિસ્થિતિ જમ્મુ કાશ્મીરની છે તે છેરની ઠેર છે અને કદાચ હવે તો વધુ બદતર થઈ છે. કેવી રીતે જોઈ રહ્યા છો, શું કહેશો આ સમયે? હવે જો કે આ જે ટ્રેન્ડ જોવા મળે છે, એક તો ખાસ કરીને સીઝ ફાયરનું એક તરફથી આપણે એલાન કરવામાં આવશે સરકાર દ્વારા, બીજી બાજુ તમે જોશો તો શુક્રવારે આ ટ્રેન્ડ તમને વધારે જોવા મળશે. કેમ કે શુક્રવારે જ્યારે એક બાજુ જુમ્માની નમાઝ થશે ને, એના પછીના ટાઈમ પર તમે જોશો જનરલી મૌલવીઓ ત્યાં આગળ ભડકાવવાની કોશિશ કરતા હોય છે. એવા વિડીયોઝ, એવા રેકોર્ડિંગ્સ આપણી ઇન્ટેલિજન્સ એજન્સી સિક્યુરિટી સંસ્થાઓ પાસે છે. એટલે આ તમે સરકારો તરફ જોવાનો પ્રયત્ન કરશો તો વાજપેયી 1996 કશ્મીરિયત, ઇન્સારિયત, જમ્હુરિયતનો નારો આપીને ગયા હતા. હવે જ્યારે જ્યારે આપણે જોઈશું ત્યારે આ જેટલા પણ લોકો છે એ બધા લો એન્ડ ઓર્ડરનો એક આખે આખો કાં તો કાયદો અને વ્યવસ્થાના કેસ તરીકે આપણે આને નથી જોઈ શકતા. આમાં સામાજિક મુદ્દાઓ છે, આર્થિક મુદ્દાઓ છે ને રાજકીય રોટલાઓ તો જે શોકાઈ રહ્યા છે એમાં કોઈ પણ પક્ષ હોય, એમાં એક એક્સ વાય ઝેડ કોઈ પણ પક્ષ તમે બીજેપી ગણો, કોંગ્રેસ કરો, નેશનલ કોન્ફરન્સ આજની તારીખમાં અત્યારે વિપક્ષમાં બેસ્યા છે તે લોકો કંઈક બીજું કહી રહ્યા છે, એનું જ નેશનલ કોન્ફરન્સ કદાચ સત્તામાં હોત તો કંઈક બીજું એ લોકોની ટોન હોત. તો બેઝિકલી તમે જોવાનો પ્રયત્ન કરશો તો પોલિટિકલ વસ્તુ એક સાઈડમાં મૂકી દો, પણ આપણી જે સિક્યુરિટી ફોર્સિસ છે એમને જે ખાસ કરીને કાયદાની દ્વારા એક રક્ષણ આપવામાં આવ્યું છે જેનું નામ છે AFSPA, આર્મ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ 1990ની અંદર AFSPA આફસ્પા કહીએ છીએ. હવે એ કાયદો જે હતો એ કાયદાની અંદર પણ હવે તમે જોશો તો એમાં પણ મોરલ થોડું ડાઉન થવાની શક્યતા થઈ છે. કેમ કે હવે તાજેતરમાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં એવું કહેવામાં આવ્યું કે કાલ ઉઠીને આમની સામે પણ FIR થઈ શકશે, ઇન્કલુડિંગ મિલિટરીની સામે, અને કદાચ એ લોકોને પ્રોસિક્યુટ કરવામાં પણ આવશે. તો ચોક્કસપણે તમે જોશો તો આમાં એક વચ્ચેનો રસ્તો કાઢવાની આવશ્યકતા આવે છે અને રાજકીય પક્ષો ઇન્કલુડિંગ સેના અને ઇન્કલુડિંગ સિક્યુરિટી ફોર્સિસ જે પણ હશે એ લોકોએ બધા ભેગા મળીને સહિયારો પ્રયત્ન કરવો પડશે. થયું ને કે પોલીસ જેમ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યારે જે પોલીસ તંત્ર સામે પણ બહુ પડકાર છે બધી જગ્યાએ, બહુ જ મોટો પડકાર, ચોક્કસ પણ લાઠી ચાર્જ કરે તો કે લોહી તરસી લાઠી વીંજાય અને કઈ ન કરે તો કે મુક પ્રેક્ષક બની રહી. તો સેમ ટુ સેમ આપણા જે આર્મ ફોર્સિસ જે કાશ્મીરમાં છે એના માટે પણ એવી જ હાલત થઈ ગઈ ને. ધારો કે પથ્થરો મારે તો પથ્થરો મારનારા લોકોને કંટ્રોલ કરવાની કોશિશ કરે ને કંઈ થઈ જાય તો એની સામે ફરિયાદ થાય તો આનો આને કંટ્રોલ કેવી રીતે કરશે? આ તો આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયું છે ને. આઉટ ઓફ કંટ્રોલ લઈ જવાની પાછળનું એક કારણ તમે જોશો તો આ પોલિટિસાઇઝેશન ઓફ કાશ્મીર કાં તો જે કહીએ એનું જે રાજકીયકરણ કરી નાખવામાં આવ્યું છે એક કારણ એ પણ છે. બાકી જો તમે સિક્યુરિટી ફોર્સિસને સુરક્ષા દળોને ફ્રી હેન્ડ આપી દો, મુક્ત હાથે એમને કાર્ય કરવાનો તમે પ્રયત્ન કરાવશો તો ચોક્કસપણે આ બધી વસ્તુનો નિવેડો તમને બહુ જલ્દી મળશે. રણબીરસિંહની જે હમણાં નિમણૂક કરવામાં આવી કાશ્મીરમાં એ એક આ પહેલના ભાગરૂપે હોઈ શકે? પર્ટિક્યુલરલી તમે જે દિનેશ શર્માની વાત કરી રહ્યા છો એ કેસની અંદર ના સર્જિકલ સ્ટ્રાઇક સાથે જોડાયેલા જે દ્રોણાચાર્ય કહેવાય છે તેમની નિયુક્તિ કરવામાં આવી છે. પર્ટિક્યુલરલી હા, એક હોઈ શકે છે. કેમ કે આમાં આ બંને કેસની અંદર તમે જોવાનો પ્રયત્ન કરશો તો એક બાજુ સરકાર, એક તમે જો આર્મી પોતાના ઓપરેશન ચલાવે છે ઓપરેશન સદભાવના આદિ ઇત્યાદિ જેથી કરીને ત્યાં આગળ લોકોની અંદર પોતાની ગુડવિલ એક પ્રોડ્યુસ કરી શકે, ઊભી કરી શકે, અને જોડે જોડે કડક હાથે પણ પ્રયત્ન કરશે. એટલે આમાં કેવું છે, કેરેટ અને સ્ટિક પોલિસી, ગાજર અને લાકડીની નીતિથી ચાલવું પડશે અને આ જ આનો અત્યારના ટાઈમિંગ પૂરતો ઉપાય દેખાઈ રહ્યો છે જે આને થોડું સેટલ કરી શકશે. કેવી રીતે હવે આ સમગ્ર મામલો છે કિરીટભાઈ, તેને આપણે સોલ્વ કરીશું? ઘણી બધી મોટી મોટી વાતો તો કરી દેવામાં આવી પરંતુ પરિસ્થિતિ પર કાબુ નથી મેળવી શકી સરકાર. મને લાગે છે આ સિક્યોરિટીને લગતો સવાલ છે અને આ સવાલ આપણા દેશના જવાનો સાથે જોડાયેલો સવાલ છે અને એટલા માટે આની અંદર પોલિટિસાઇઝ ન કરવું જોઈએ. આ એક એક રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા તરીકે આપણે પોલિટિક્સથી ઉપર જવું જોઈએ. જે મારા મિત્રો કોંગ્રેસના મિત્રો જે વાતો કરે છે રાજકીય વાતો નહીં, કોંગ્રેસના મિત્રોને હું કહેવડાવવા માગુ છું કે તમારી સરકાર હતી ત્યારે સ્થિર સ્થિતિ હતી, એમાં હું ઉતરવા નથી માગતો. તમારા નેતાઓ હફીઝ સઈદજી આતંકવાદીને એમને એક સઈદજી જેવા જે એક વિશેષણો વાપરે છે, પાકિસ્તાનમાં જઈને આપણા મણિશંકર અય્યર જેવા નેતાઓ
ભારતના વડાપ્રધાન વિશે વિસ જરે છે. મને લાગે છે કે આ વસ્તુઓ બંધ કરવી જોઈએ. અને આપણે સૌએ આપણા તો વડાપ્રધાન પોતે જ પાકિસ્તાન જતા રહે છે. કિરીટભાઈ તમે કહી રહ્યા છો, આપ મણિશંકર અય્યરની વાત કરી રહ્યા છો, આપ મણિશંકર અય્યરની વાત કરી રહ્યા છો. આપણા તો વડાપ્રધાન જ પાકિસ્તાન જતા રહે છે. આ તરફ પથ્થરબાજોની સામે જે કાર્યવાહી કરવી જોઈએ એ કાર્યવાહી થતી નથી. વડાપ્રધાન જાય એ ડિપ્લોમસી માટે જાય છે. કોંગ્રેસ ઉપર આરોપ કરે છે કે ભાઈ કોંગ્રેસના ટાઈમમાં પણ સ્થિતિ સારી નહોતી. કાશ્મીર કાશ્મીર છે એ એક આખો એવો મુદ્દો બની ગયો છે જયરાજસિંહ, કે દરેક સરકાર આવે એના માટે એક પડકાર છે. કિરીટભાઈ આપણે જયરાજસિંહ પાસે સાંભળીએ. આમાં આખી ખાટલે ખોળ ક્યાં છે એની વાત કરું કે સૌ પ્રથમ જેવી સરકાર નરેન્દ્રભાઈની બની અહીંયા, એટલે પહેલે આપણે શરૂઆત કરી સીધી કુરિયત સાથે એમને સીધી વાર્તાલાપ શરૂ કર્યો, જે બેઝિકલી અલગાવવાદી લોકો છે. એમાં તો ઘણા બધા ફાટા પણ છે, પણ જે પાકિસ્તાનની તરફેણ કરી રહ્યા છે. બીજું, ચૂંટણી વખતે જ જે PDPનો પાયો છે એ પાકિસ્તાનની તરફેણ કરે છે. બીજી બાજુ તમે મસરત આલમને છોડી દો છો. બુરહાન વાનીની જ્યારે હત્યા કરવામાં આવી એના પછી બુરહાન વાનીને શહીદનો દરજ્જો આપવો જોઈએ એવો વિધાનસભામાં ઠરાવ થાય, એ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યો પણ સરકારના સમર્થનમાં છે, એટલે બુરહાન વાનીને શહીદનો દરજ્જો આપો, એને ટેકો આપવામાં આવે. એના કરતાં આગળ એના પછી તરત જ એમના પરિવારને 4-4 કરોડની સહાય આપવામાં આવે, 9,000 પથ્થરબાજોને છોડી દેવામાં આવે. એટલું નહીં પણ સૌથી આમાં અગત્યની વાત એ છે કે જે RSSના સૌથી વધુ નજીક ગણાતા, નરેન્દ્રભાઈ મોદી સાહેબના સૌથી વધુ નજીક ગણાતા વૈદિક વેદ પ્રતાપ જાણો છો, એ પણ હાફિઝ સઈદની મુલાકાત કરે છે. આ બધું શું સંદેશા આપે છે ભાઈ? અને એના કરતાં આગળ કે સૌથી અગત્યની આ ખાટલેખોળ ત્યાં છે કે જ્યારે વાજપેયીજીની NDAની સરકાર હતી ત્યારે મસૂદ અઝહરના 900 કરોડની બેગ સાથે એમનો જમાઈ હોય એમ જસવંતસિંહ મૂક્યા હતા, એમના જ વિદેશ મંત્રી જાતે મૂક્યા હતા, એટલે એના કારણે લશ્કરનું મનોબળ તૂટ્યું છે. અને એમના બેવડા જે ધોરણો છે, એમના જે ડબલ સ્ટાન્ડર્ડ છે એ લોકો સમક્ષ આવી ગયા છે. આટલું નહીં, એ ભારતીય જનતા પાર્ટી ફક્ત ફક્ત સત્તા એમની સચવાઈ રહે, કાશ્મીરમાં એમની સત્તા છે એવું લાગે એના માટે એમને બધા જ 180 હોસ્ટા ખૂણે બધા જ સમાધાનો કર્યા છે. બેઝિકલી તો શું છે કે PDPની જે માંગણીઓ છે એ PDP કેમ કરીને ખુશ રહે, મહેબુબા મુફ્તી કેમ મનનભાઈ આપણે રાજકારણ કોંગ્રેસ ભાજપના મુદ્દાને જરા સાઈડ ઉપર રાખીએ. તમે ડિફેન્સ એક્સપર્ટ છો, તમે ડિફેન્સ સાથે સંકળાયેલા છો. આમાં આપણે કાશ્મીરનો જે સળગતો મુદ્દો છે એને સોલ્વ કરવા માટે શું કરવું જોઈએ? આ સામાજિક પથ્થરમારો આંતરિક સુરક્ષાનો બહુ મોટો સામાજિક મુદ્દો છે. આમાં બે પ્રકારે પથ્થરમારા થઈ રહ્યા છે. પહેલો પથ્થરમારો દર શુક્રવારે જુમ્માની નમાઝ પછી, જેવી જુમ્માની નમાઝ પૂરી થાય એટલે દેખાવો અને પથ્થરમારા થતા જ રહ્યા છે. બીજા પ્રકારે છે કે 7-8 લાખ રૂપિયા આપીને હુરિયત અને બીજા અલગાવવાદી નેતાઓ પથ્થરમારા કરાવે છે. આ બંને પથ્થરમારાની અંદર ઇન્વોલ્વ જે ગ્રુપ છે એ સરકાર છે. એ ગ્રુપ્સને એમની વિરુદ્ધમાં બોલવા માટે કે સામાજિક રીતે આ વસ્તુ ન થવી જોઈએ, ધાર્મિક રીતે પણ આ થવું ન જોઈએ, એની વિરુદ્ધ બોલવા માટે કાશ્મીરનો કોઈ નેતા આગળ નથી આવી રહ્યો, ન તો સરકાર આગળ આવી રહી છે. ઉલટાની સરકાર એમનું તુષ્ટિકરણ કરે છે અને એમની વિરુદ્ધના કેસ માફ કરે છે. આ તરફ તમે સૈન્ય વિરુદ્ધ કેસ કરવાની પરમિશન આપો છો એટલે સૈન્યનું મનોબળ વધારે ડાઉન થાય. પથ્થરમારાનો ઉપાય સૈન્ય પાસે નથી, સૈન્ય પથ્થરમારા ઉપર ગોળી ચલાવી શકે તેમ નથી, તે એક હકીકત છે. સુપ્રીમ કોર્ટ થી લઈને ગૃહ મંત્રાલય સુધી સૈન્યને પથ્થરમારા વિરુદ્ધ પગલા લેવાથી રોકે છે. સૈન્ય બહુ એક્સ્ટ્રીમ પરિસ્થિતિમાં જ્યારે એન્કાઉન્ટર ચાલી રહ્યા હોય ત્યારે પથ્થરમારાને ખદેડવા માટે લાઠીચાર્જ કરે તો પણ એવો પરિસ્થિતિ આવીને ઉભી રહે છે કે સૈન્યના CRPFના અને પોલીસના જવાનો ઘાયલ થાય છે. આની પહેલા આ જીપનું વિડીયોમાં તમે જુઓ કે એ લોકોએ જીપનો ગેટ ખોલી નાખ્યો હતો. આની પહેલા શું થયું હતું, DYSP અયુબને આવી જ રીતે ભીડે લિંચ કરી નાખ્યો હતો, મારી નાખ્યો હતો. તો તમે ઈચ્છો છો કે શું થાય? હવે વધુ ને વધુ સૈનિકો આવી જ રીતે પથ્થરમારોના ઘેરામાં આવી, પથ્થરમારોને પરચો ક્યારે મળશે કે પથ્થર ખાધા જ રહેવાના છે? પથ્થરમારાઓ વિરુદ્ધ નાના સૈન્યએ હવે સૈન્યની ધીરજ તૂટી છે અને હવે હદ થઈ છે. હવે યા તો તમે પેલેટ ગનનો ઉપયોગની છૂટ આપો, નહીં તો પછી સૈન્યને ખુલ્લો ગોળીબાર કરવાની છૂટ આપો. બીકોઝ આ તો આવી રીતે જો કરવામાં આવશે તો પથ્થરમારાઓ વધુ ને વધુ
એ લોકો બ્રેવ બનતા જાય છે, હવે તો એમના ચહેરા આડેના નકાબ પણ હટવા માંડ્યા છે. બિલકુલ, છોકરાઓ છોકરીઓ બધા આપણે કરવા પડશે. બાદ ફરી એક વખત મનનભાઈ પાછા આવીશું, અનેક સવાલો અને ખરેખર તો સાચા અર્થમાં સવાલો નહીં પરંતુ આ જે સમસ્યા છે તેનો શું ઉકેલ હોઈ શકે તે જાણવાનો પ્રયાસ કરીશું બ્રેક બાદ. પથ્થરબાજોને પરચો આ વિષય પર વાદ વિવાદમાં આજે કરી રહ્યા છીએ ચર્ચા. બિલકુલ, કાશ્મીર એક એવું સ્વર્ગ જે સ્વર્ગ અત્યારે નર્ક તરફ આગળ વધી રહ્યું છે. દરેક સરકાર માટે એક સળગતી સમસ્યા એટલે કાશ્મીર. કાશ્મીરમાં જે પ્રકારે ઘટના બની રહી છે, ઘટનાને કેમ અટકાવી શકાય, ખાસ કરીને સીઆરપીએફ સામે એફઆઈઆરએ સમગ્ર દેશને ચોંકાવી દીધું છે. અગાઉ લશ્કર સામે ફરિયાદ થઈ હતી, એ તપાસ દરમિયાન ક્લીન ચીટ મળી, પરંતુ જે સુરક્ષા દળના જવાનો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પોલીસ તંત્રને મદદ કરી રહ્યા છે એની સામે જો એફઆઈઆર થશે તો ક્યારે આવશે શાંતિ? આ એક 100 મણનો સવાલ છે. બિલકુલ, આ જ વિષય પર પ્રતિકભાઈ આપને હું એ પૂછવા માંગીશ કે એક તો પથ્થરબાજોની સામે કાર્યવાહી થઈ નથી રહી, રાજકીય જે રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, પરંતુ સૌથી વધારે પીસાવાનો જે સમસ્યા છે, જે પરિસ્થિતિ છે, તો ત્યાંની જનતાને આવે છે. ઇન્ટરનેટ બંધ કરી દેવું પડે, સ્કૂલ કોલેજ બંધ કરી દેવી પડે, ત્યાં શાંતિ નથી જળવાતી. આ તમામ પરિસ્થિતિની વચ્ચે સતત જીવતા જમ્મુ કાશ્મીરના જે રહીશો છે, ત્યાંની જે જનતા છે, તે લોકો આખરે શું કરે?
જો જમ્મુ કાશ્મીરની પ્રજાની હાલત બહુ કફોડી બની જાય છે, અને થ્રુઆઉટ જે છેલ્લા 15-1 વર્ષનો તમે ઇતિહાસ જોશો તો એમાં તમને જોવા મળશે જ્યારે જ્યારે આવા સળગતા મુદ્દાઓ કંઈ ના કંઈ મેટરથી બહાર આવશે. હવે એક વસ્તુ બહુ જરૂરી છે, એક લોકશાહીના સાચા અર્થમાં તમે જુઓ તો અમુક યુવકો જે લોકો ભટકી ગયેલા છે એની તો વાત કરવામાં આવે છે કે એ લોકોને મેઇન સ્ટ્રીમમાં કાં તો એને મુખ્ય પ્રવાહમાં લાવી દેવામાં આવશે, એમને રિહેબિટેટ કરવા માટે સરકાર આર્મી એના માટે પણ યોજનાઓ પ્રયત્ન કરી રહી છે. લોકોનું એક વસ્તુ જોવા મળશે કે લોકો જે દિવસે આ વસ્તુનો વિરોધ કરવાનો ચાલુ કરશે કે ભલે તમે પથ્થર મારવા બહાર આવો, પણ એક સાથે એનું ઝુંડ એની જ કાશ્મીરની પ્રજાનો જે દિવસે વિરોધ કરતો બહાર આવશે કે અમે તમને પથ્થર મારવા નહીં દઈએ, એ દિવસે સાચા અર્થમાં કાશ્મીરનો વિજય મનાશે. અને એ દિવસે કહેવાશે કે ભાઈ એ શક્ય છે, કારણ કે મેં ઘણા લોકો સાથે વાત કરી છે, કહે છે કે કાશ્મીરમાં આ રીતે કંટ્રોલ કરવું અથવા તો સામે જવું એ બહુ ચેલેન્જ છે. મારે તો ઘણા બધા મીડિયાના લોકોની સાથે પણ વાતચીત થાય છે, જે તો મીડિયામાં અમુક પ્રકારના સમાચારો પણ ટેલિકાસ્ટ નથી થઈ શકતા, એ પ્રકારની વિષમ પરિસ્થિતિ છે. વિષમ પરિસ્થિતિ એટલા માટે ઉદ્ભવી છે કેમ કે ધ ચેનલ્સ ઓફ કોમ્યુનિકેશન જે વાતચીતના જે વ્યવહારો થવા જોઈએ એ પ્રમાણે એમાં કશે ને કશે ઉણપ આવી રહી છે. એમાં એક બાજુ તમે જોશો તો ઇન્ટરનેટ બંધ કરવું પડશે, આજે ઇન્ટરનેટ બંધ નહીં કરો તો એટલી બધા મેસેજીસ વાયરલ કરી નાખવામાં આવશે, ફેક ન્યૂઝ હશે, અત્યારે 500 જણા પથ્થર મારવા આવશે તો બીજા એના કારણે કદાચ 5000 માણસ પણ આવી શકશે. એટલે પેલું કહે ને કે આ 2-edged sword જેવું છે કે ભાઈ બે ધારી તલવાર છે. એટલે આ પરિસ્થિતિના કારણે ઘણી વખત ત્યાંના લોકોને ભોગવવું પડે છે, પણ લોકોની સાથે સંવાદ કેળવીને અને જોડે જોડે આ લોકો જે હિંસાત્મક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એમની સામે બહુ કઠોર હાથે કાર્યવાહી કરીને બંને પરિસ્થિતિનો તાલમેલ લગાવીને આમાં આગળ આવવું પડશે, ત્યારે જ જઈને કાશ્મીરના જે પ્રજા છે એમને સાચા અર્થમાં ઉકેલ મળશે. કિરીટભાઈ, સુરક્ષા દળોની આપણે જે રીતે વાત કરી રહ્યા છીએ, તે લોકો પોતાના જીવના જોખમે ત્યાંના લોકોની સુરક્ષા કરી રહ્યા છે, અને તેમની સામે જ્યારે આ પ્રકારની ઘટના બને, તેમના જીવ જ જ્યારે સુરક્ષિત ન રહે અને ઉપરથી એમની પર કલમ લગાવવામાં આવે, સરકારે તે લોકોની માટે વિચારીને કંઈક ફેરફાર કરવા જોઈએ એવું લાગે છે, એવું માનો છો? આપણા સુરક્ષા દળોની વાત કરીએ તો આપણા સુરક્ષા દળો સમગ્ર વિશ્વમાં સૌથી બહાદુર સુરક્ષા દળો છે એ પ્રમાણે પ્રસ્થાપિત થયેલું છે. સુરક્ષા દળો કોઈ પણ પરિસ્થિતિને કંટ્રોલ કરી શકે એ પ્રકારની ક્ષમતા આપણા સુરક્ષા દળોમાં છે. કમનસીબે અત્યારે જે પથ્થરના જે પેલ્ટિંગ કરવામાં આવે છે, પથ્થરમારો કરવામાં આવે છે, અને લોકો ઊભા થઈને પૈસા લઈને જ્યારે પથ્થરમારો કરે છે અને માનવ અધિકારના નામે કાગારોળ મચાવવામાં આવે છે, સુરક્ષા દળોના હાથને બાંધવામાં આવે છે. હમણાં જે પ્રમાણે ચર્ચા થઈ કે જો એમના હાથમાં ગન હોત તો આપણા સુરક્ષા દળો એકે એક લોકોને જેમના હાથમાં ગન હોય એને ગન ડાઉન કરી શકે. કિરીટભાઈ, એ સત્તા કોણ આપશે? કિરીટભાઈ, સેનાને એ સત્તા કોણ આપશે? ઉપયોગ કરી શકતા નથી. કિરીટભાઈ, આપ જે વાત કરી રહ્યા છો, જી હું મારું સ્પષ્ટ માનવું છે તોરણબેન, તમારી વાત સાથે હું સંમત થાઉં છું કે સેનાને પેલેટ ગનનો ઉપયોગ કરવાની સત્તા આપવી જોઈએ. સેનાને આ હાથમાં જે આપણી સેના જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનના કેમ્પોનો ખાત્મો બોલાવતી હોય અને જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરનાર જે આપણા કાશ્મીરને કમાન એને કાશ એની વાત નથી કરતો. સર્જિકલ સ્ટ્રાઇક ના હું ગાણા નથી ગાતો. અમે સર્જિકલ સ્ટ્રાઇક કરનાર સેનાના આજે જે હતા લશ્કરના બ્રિગેડિયર, એમણે અત્યારે આપણે કાશ્મીરનો હવાલો આપ્યો છે. સરકાર કઈ દિશામાં જવા માંગે છે એનો સ્પષ્ટ સંકેત છે, અને મને લાગે છે કે આમાં કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ. તોરલબેન, અહીંયા એ બહુ દુઃખની સાથે કહેવું પડે છે કે જ્યારે સરકાર સામે સુપ્રીમ કોર્ટમાં કેસ થયો કે પેલેટ ગન નો ઉપયોગ સૈન્ય કરે છે અને કહેવાતા નિર્દોષ કાશ્મીરીઓને પેલેટ ગનથી ઈજા થઈ રહી છે, તમે માનશો કે જ્યારે પેલેટ ગનનો ઉપયોગ પીક ઉપર હતો મોદી સરકારના સમયમાં, શરૂઆતના સમયમાં જ્યારે પેલેટ ગનનો ઉપયોગ ખૂબ થવા માંડ્યો ત્યારે હજારોની સંખ્યામાં કાશ્મીરીઓએ આર્ટિકલ્સ લખ્યા, એમના પ્રોપેગેન્ડા આર્ટિકલ્સ આવ્યા જેથી પેલેટ ગનથી ઘાયલ થતા નિર્દોષ કાશ્મીરીઓને વિશ્વ ફલક પર દર્શાવી શકાય. તો સુપ્રીમ કોર્ટ સરકારને એમ કહે છે કે એક કલ્યાણકારી રાજ્ય તરીકે, વેલફેર સ્ટેટ તરીકે તમારું કાર્ય કામ છે કે તમે તમારા જે માણસો છે, જે તમારા તમારી જે જનતા છે તેનું વેલફેર જુઓ, નહીં કે તેમની પર પેલેટ ગન ચલાવો. તો સરકાર જ્યારે સ્ટેન્ડ લે છે ત્યારે એને એ સ્ટેન્ડ લેવા માટે આપણી કોર્ટ્સ એના હાથ બાંધી દે છે.
સરકારના હાથ જો કોર્ટ બાંધી દેતી હોય આ રીતે, તો સૈન્ય શું છે? સૈન્ય એક સરકારનું કોમ્બેટ ફોર્સ છે. સૈન્ય કહો, સીઆરપીએફ કહો કે પોલીસ કહો, તો અલગ અલગ સમયે સરકારને પગલું લેતા રોકવા માટે આવા સુઓ મોટો નિર્ણયો લેવાય છે, જે ક્યારેક મીડિયા દ્વારા, ક્યારેક મીડિયા સરકાર વિરુદ્ધ અને સૈન્ય વિરુદ્ધ લખવામાં પાછી પાની નથી કરતું, એ કાશ્મીરનું મીડિયા હોય કે અમુક ખાસ પ્રકારના ભારતના મેઇન સ્ટ્રીમ મીડિયા હોય. બીજી તરફ કોર્ટમાં જ્યારે જાઉ ત્યારે નિર્દોષ કાશ્મીરભાઈ, તમે મીડિયાને આડે હાથ લઈ લીધું, મીડિયા તો ક્યાંયથી બાકાત જ નથી. આપણે જેરાસીને પૂછીએ, કારણ કે મીડિયા માટે પોલીસ અને આર્મ ફોર્સ જેવી જ લાઈફ થઈ ગઈ છે ભાઈ. એક બાજુ અમે જાય તો એમ કે તમે એની તરફ છો, તટસ્થ વાત કરીએ તો કે તમે ઓલે બાજુ છો. મીડિયાની હાલત પણ પોલીસ અને આર્મ ફોર્સ જેવી જ છે. મનનભાઈ, તમે ત્યાં બેસીને વાતો કરો છો, પણ અમે કઈ રીતે ફરજ બજાવી મન જાણે છે. જયરાજસિંહ, કાશ્મીરનો ઇશ્યુ લાંબા સમયથી ચાલે છે, વર્ષોના વર્ષો વીતી ગયા. સરકારે આ સળગતા ઇશ્યુને હાથમાં લેવાના ઘણા અનેક સરકારોએ પ્રયાસો કર્યા, નથી થતું. આપણે વાત થતી હતી એ મુજબ લાસ્ટ સરકારે પણ પ્રયાસો કર્યા, ત્યારે થોડી ઘણી સ્થિતિ સુધરી એવી વાત આવી. ફરી પાછી નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે એક આશા જાગી કે સ્થિતિ સુધરશે, પરંતુ પીડીપી સાથેના જોડાણના હિસાબે ક્યાંક ને ક્યાંક જોડાણનું જે રાજનીતિ છે, એકને ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિને કંટ્રોલ કરવામાં જવાબદાર હોય એવી પણ વાત આવી રહી છે. તમારી દ્રષ્ટિએ આપણે પોલિટિકલ નહીં, પરંતુ એક રસ્તો શું હોઈ શકે કોંગ્રેસની જે પદ્ધતિ છે જે પહેલાઈ રહી છે એ મુજબ કઈ રીતે આનો રસ્તો નીકળી શકે? આમાં સરવાળે શું છે કે આ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ છે, આખો આતંકવાદ છે મૂળ તો પાકિસ તાન પ્રેરિત છે. અને એમાં બે પણ બીજી વસ્તુ છે, જે ઇન્સાનિયત જમહૂરિયતની વાત કરી હતી એ પણ એટલી જ જરૂરી છે, કારણ કે ગ્રાઉન્ડ રિયાલિટીમાં ત્યાંની જે જનતા છે, બેઝિકલી ઘણી બધી જનતા પણ પાકિસ્તાનની વેલવિશર હોય એવું તમે સમજી શકો છો. એટલે સરવાળે સવાલ એ છે કે આમાં લશ્કરની પાસે એટલી સત્તા આપી દઈએ એવું પણ નથી. પણ જે મનનભાઈ વાત કરે છે કે લશ્કરને સત્તા પણ આપીએ, સાથે સાથે સોશિયલ જે રિફોર્મ છે એ સોશિયલ રિફોર્મ પણ ચાલુ રાખવું પડશે, કારણ કે એકલી લશ્કરીથી કોઈપણની બંદૂકની અડીથી કે બૂટની અડીથી કચડી નહીં શકાય જનતાને. એવું તો લોકશાહીમાં શક્ય નથી અને જનતા એવું હોઈ પણ ના શકે. સરમુખિતારોએ પણ જવું પડ્યું છે, એના અસંખ્ય દાખલા છે. એવરી ડિક્ટેટર હેઝ ટુ ગો, એટલે ઘણા બધા ડિક્ટેટરોએ પણ જવું પડ્યું છે, સદ્દામ હુસેનથી લઈને તમામ. એટલે સવાલ એ છે કે મુખ્ય વાત એ છે કે પ્રજાને મુખ્ય ધારામાં લાવવા માટે. જો તમે કહો આમાં શું છે કે હમણાં પઠાણકોટ પર હુમલો થયો હતો, તો પઠાણકોટ પર હુમલો થયો, અહીંયા તપાસ સમિતિ બધી તપાસો ચાલી, ઘણી બધી એજન્સીઓ તપાસે કરી, તો પછી આઈએસઆઈને તપાસ માટે બોલાવી. હવે આજ પણ ખબર પડતી નથી કે આઈએસઆઈ શેના માટે પઠાણકોટમાં તપાસ કરવા માટે આવી હતી. એટલે રોજ પઠાણકોટ પર હુમલા થાય, ઉરી પર હુમલા થાય, અર્ધસૈનિક બળો ઉપર હુમલા થાય, એના કારણે લશ્કરનું મોરલ તૂટે છે. હવે હમણાં કિરીટભાઈ વાત કરતા હતા સર્જિકલ સ્ટ્રાઇકની, તો સર્જિકલ સ્ટ્રાઇક એ તો લશ્કરી કાર્યવાહી છે. કોંગ્રેસના સમય પર પણ એવી ઓછામાં ઓછી 10,000 કરતાં વધુ સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. એ સર્જિકલ સ્ટ્રાઇકની માત્રા કેટલી છે એ બનેલા બનાવ ઉપર આધાર રાખે છે. અને પછી જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે આપણે મોટા મોટા શૌર્ય દિવસો મનાવ્યા, મોટા બેનરો મોદીને લિયા બદલાન આવી બધી મોટી મોટી વાતો કરી, રેલીઓ કાઢી હતી, તો અત્યારે શરમ દિવસે મનાવવો જોઈએ. પણ એ પોલિટિકલ ચલો વાત બાજુમાં મૂકો, પણ સરકાર તમારી છે તો તમારી સરકારે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ એની કોઈ સવાલ નથી. સરકાર ક્યારે પગલાં લેશે એ જણાવવું જોઈએ, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો સીધો રોલ છે કેન્દ્રમાં, તો એમની સીધી સરકાર છે, ત્યાં એમની સંયુક્ત સરકાર છે. પણ સરવાળે એ છે કે પીડીપીને કંટ્રોલ કરવી જરૂરી છે, કારણ કે પીડીપી બેઝિકલી પાકિસ્તાન તરફી લોકોને પ્રોત્સાહન આપે છે, જે અલગાવવાદી લોકો છે અને જે લોકો ભાગલાવાદી અને પાકિસ્તાન સાથે ભારતને ડિસ્ટર્બ કરે છે. પણ મોદી સાહેબને તકલીફ એ છે કે કોંગ્રેસ મુક્ત ભારત કરવા નીકળ્યા છે, પણ દુઃખની વાત એ છે કે કાશ્મીર મુક્ત ભારત ના થઈ જાય એ પણ ચિંતા કરવાની જરૂર છે. બિલકુલ દીપકજી, આપણે આગળના સવાલ તરફ આગળ વધીએ એ પહેલાં એક વાત દર્શકોને ખાસ કહેવા માંગીશ કે ફેસબુક પેજ પર, ઝી 24 કલાકના ફેસબુક પેજ પર અનેક લોકોની પ્રતિક્રિયા આ કાર્યક્રમને લઈને આવી રહી છે. શાંતિલાલભાઈ, રેવાબેન ડોમરિયા અને અનિલ ગઢવીના પણ મેસેજ આવી રહ્યા છે અને તેઓ પણ આ કાર્યક્રમ સાથે જોડાઈ રહ્યા છે. આપને પણ કોઈ સવાલ હોય, કોઈ સૂચન હોય તો આપ અમારા પેજ સાથે જોડાઈ શકો છો અને આ સંદર્ભે, વાદ વિવાદના વિષયને સંદર્ભે પણ કોઈ પણ સૂચન કરી શકો છો. પ્રતિકભાઈ, આપણે ચર્ચા ચાલે જ છે, આનો ઉકેલ શું એ બાબત મેઇન મુદ્દો છે, કારણ કે આપણી રાષ્ટ્રીય સુરક્ષાનો સવાલ છે, સરહદનો સવાલ છે, સુરક્ષા જવાનોનો સવાલ છે. લાંબા સમયથી આ પેચીદો પ્રશ્ન છે, એનો ઉકેલ આવતો જ નથી. અને ઉલટાનું સુરક્ષા દળના જવાનો સામે એફઆઈઆર, પહેલાં લશ્કર સામે એફઆઈઆર થઈ, પછી આજે સીઆરપીએફ સામે એફઆઈઆર. શું એવું કરીએ કે જેનાથી પોલીસ અને સુરક્ષા દળના જવાનો પરિસ્થિતિ નિયંત્રણમાં લાવી પણ શકે? કઈ રીતનો છૂટો દોર આપવો જોઈએ? પોલિટિકલ સ્ટ્રેટેજી કઈ રીતની હોવી જોઈએ?
તમારી દ્રષ્ટિએ? જો પોલિટિકલ સ્ટ્રેટેજીમાં તો સૌથી એક, તમે જો એક સામાન્ય વ્યક્તિ તરીકે પણ કોઈને પણ પૂછશો તો એમ કહેશે કે બધા પક્ષો એક થવું જોઈએ, પણ ટેકનિકલી તો બધાની વિચારધારા એક નથી, પોસિબલ નથી. ઓકે, એટલે આ પરિસ્થિતિમાં એક જ થશે કે રાજકીય પક્ષો જે સત્તાધારી પક્ષમાં કોઈ પણ પાર્ટી પાવરમાં હોય, એ લોકોએ પહેલાં બ્યુરોક્રેસી અને ખાસ કરીને આ જે આર્મી અને સિક્યુરિટી ફોર્સિસ એમાં પોલિટિકલ ઇન્ટરફિયરન્સ બંધ કરી નાખવો જોઈએ. સિક્યુરિટી ફોર્સિસને ઉત્તરદાયિત્વ, એમનું જે અકાઉન્ટેબિલિટી છે એ મેન્ટેન કરવા માટે થઈને એવી કંઈક મેકેનિઝમ બનાવવી જોઈએ જેના ભાગરૂપે એ લોકોની પાવર, જે પેલું કહે ને કે ધ પાવર ફ્લોઝ ફ્રોમ ધ બેરલ ઓફ ધી ગન, અંગ્રેજીમાં એક કહેવત છે, કે એ પાવર એક્સ્ટ્રીમ પણ ના થઈ જાય, પણ એ પાવરનો યુઝ એક એક સિસ્ટમેટિક વેમાં થઈ શકે. અને જોડે જોડે આ જે લોકો પથ્થરબાજીથી માંડીને તમે બંદૂક લઈને, અને તમે જો ઇન્ડિયાની આર્મી તો બહુ સારી છે, ઇન્ડિયાની આર્મી બહુ ડિસિપ્લિન છે, પાકિસ્તાનની આર્મી તમે જોશો તો આતંકવાદીઓની સામે તોપનો યુઝ કરશે, એરફોર્સનો યુઝ કરશે. આપણી આર્મી પેલા લોકો AK-47 લઈને ફાઇટ કરે છે, આપણે ઇન્સાસ ને SLR અને રસ્તો કાઢવાનો પ્રયત્ન કરે છે, છેક સુધી સરેન્ડર કરવાનો મોકો આપે છે આતંકવાદીઓને કે તમે આવી જાઓ, મેઇન સ્ટ્રીમમાં આવો, મુખ્ય પ્રવાહમાં આવો. અને તેમ છતાં તમે એવું માનો છો કે આ જે રીતનું પથ્થરબાજી થાય છે, જે રીતની પરિસ્થિતિ છે, એ જોતા મધ્યમ વર્ગી રસ્તો બરોબર છે કે આક્રમક બનવું જ આવશ્યક છે? જો આક્રમકતા એની જગ્યાએ રહેશે જ્યારે જ્યારે આક્રમકતા બતાવવી પડશે ત્યારે જ્યારે બતાવી કાઢશે આર્મી, અને એના પાછળ કોઈ રાજકીય ધંધોરો પીટવાની જરૂરત પણ નહીં આવે, મારું તો એવું માનવું છે બહુ ક્લિયર કટ. જે રીતના સર્જિકલ સ્ટ્રાઇક્સની વાત કરવામાં આવી, આના પહેલાં પણ થયેલા છે અને ભવિષ્યમાં પણ થતા રહેશે, સિક્યુરિટી ફોર્સિસ પોતાના હિસાબે જવાબ આપી દેશે. આમાં એક જ વસ્તુ કરવાની છે કે ક્યાં લિમિટેશન્સ બાંધવાની, અને જેટલા પણ જે રેડિકલાઇઝ, જે ઉગ્રવાદી તરફી જે યુવકો, ત્યાંનું જે યુવાધન વળી રહ્યું છે, એમને કઈ રીતના ડાયવર્ટ કરવા, એમને ડાયવર્ટ કરવા માટે થઈને તમારે સામાજિક અને આર્થિક અને જોડે જોડે રાજકીય ઉપાયનું મિક્સર લાવવું પડશે, ત્યારે જ આ પોસિબિલિટી. મનનભાઈ, આપને હું પૂછવા માંગીશ, એક તરફ રમઝાન માસ દરમિયાન સીઝ ફાયરની જે આખી વાત સામે આવે, એક તરફ પથ્થરબાજોને કંઈ જ ન કરવું, કાર્યવાહી ન કરવી એ પ્રકારની વાત આવે, કેવી રીતે શાંતિ જળવાશે, શું પગલાં લેવા જોઈએ, આપના મતે શું કરવું જોઈએ? અહીંયા એક બહુ મોટો પ્રશ્ન આવે છે કે એક તરફ આપણે એમ કહીએ છીએ કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, અને બીજી તરફ આપણે રમઝાન માસમાં સીઝ ફાયર એનાઉન્સ કરીએ છીએ. ઓલ્ધો આ સીઝ ફાયર નથી, નોન ઇનિશિએશન ઓફ કોમ્બેટ ઓપરેશન્સ છે, એ અલગ વાત છે, એમાં બહુ ઊંડા ના ઉતરીએ, પણ પથ્થરમારાનો પ્રશ્ન બહુ મોટો સામાજિક પ્રશ્ન છે. અને આમાં આપણે ચર્ચાઓ કરીએ છીએ, રાષ્ટ્ર લેવલે ચર્ચા થાય છે, મોદી સરકાર તરફથી નોન ઇનિશિએશન ઓફ કોમ્બેટ ઓપરેશન્સ, રમઝાન માસમાં તમને તમારા પર હુમલાઓ નહીં થાય, સર્ચ એન્ડ ડિસ્ટ્રોય ઓપરેશન્સ નહીં થાય, એવા બધા તમને વિશ્વાસ આપવામાં આવ્યો છે. પણ કાશ્મીરના સમાજ તરફથી અથવા જે રેડિકલાઇઝ કરી રહ્યા છે આ છોકરાઓને, એ જે મુલાઓ છે એ લોકો તરફથી કોઈ પ્રકારનો સ્ટેટમેન્ટ નથી આવી રહ્યા, ન તો મહેબૂબા મુફ્તી સરકારના એમના કાશ્મીરી મંત્રીઓ તરફથી કે સ્વયં મુખ્યમંત્રી તરફથી આ યુવાનોને સુધારવા માટે કોઈ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, ન તો થઈ રહ્યા છે. સેના પોતાની રીતે ઓપરેશન સદભાવના ચલાવે છે. બિલકુલ મનનભાઈ, કે કાશ્મીરનો જે ઇસ્યુ છે ખરેખર અધૂરું છે. મધ્યમ માર્ગી અને સુરક્ષા દળના જવાનો પોલીસોને સાથે રહી અને ખાસ કરીને જે ઉગ્રવાદ તરફ અથવા તો જે રીતે આતંકવાદ તરફ જે તત્વો જઈ રહ્યા છે, જે યુવા ધન જઈ રહ્યું છે, એને કેમ અટકાવી શકાય, નોકરી આપી શકાય, વેલફેરની વાત કરીને આ લોકોને એ બાજુ જતા અટકાવી અને આતંકવાદી પ્રવૃત્તિ કરતા લોકોનો સફાયો કરવો, એ જ બિલકુલ આનો રસ્તો છે. ઝી 24 કલાકના ફેસબુક ઉપર શાંતિલાલભાઈ પટેલ સહિતના લોકો કોમેન્ટ્સ આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે પાકિસ્તાન તરફી તત્વોને જડબાતોડ જવાબ આપવો જોઈએ. આપ પણ આપની પ્રતિક્રિયા ઝી 24 કલાકના ફેસબુક મારફત આપી શકો છો. સાગર પટેલે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. કિરીટભાઈ, અમે આપની પાસે સમજવા માગીએ છીએ કે તમે BJP ના સાંસદ છો, કાયમને માટે લોકસભામાં હાજર હો છો, સરકારની શું રણનીતિ છે? કારણ કે નરેન્દ્રભાઈ આવ્યા પછી લોકોને એવી અપેક્ષા હતી કે કાશ્મીર શાંત થઈ જશે, પરંતુ ક્યાંક ને ક્યાંક PDP સાથેના સરકારના ગઠબંધનના કારણે પરિસ્થિતિ સુધરવાને બદલે વણસી છે. શા માટે આપણે PDP ને તલંજલી નથી આપી દેતા? PDP ને તલંજલી આપવાનો વિષય આખો રાજકીય વિષય છે, એની ઉપર હું પછી ચર્ચા કરીશ. પહેલી ચર્ચા આપણે જે આના ઉપાયની હું વાત કરું છું કે નરેન્દ્રભાઈ આવ્યા પછી સરકાર ખૂબ જ સખ્તતાથી કામ લીધું, ખૂબ જ પેલેટ ગનનો ઉપયોગ કર્યો, અને હમણાં જ જે ચર્ચા થઈ એ પછી પ્રમાણે કોર્ટ વચ્ચે ઇન્ટરવ્યુ થઈ અને વેલફેર સ્ટેટની વાત કરી. વેલફેર સ્ટેટની વાત કરું તો આ સરકારે વેલફેર સ્ટેટ બનાવવા માટે રાજ્યના યુવાનોને રોજગારી હોય,
કે રાજ્યના વિકાસના કે કલ્યાણના બીજા કામ હોય, રાજ્યની કનેક્ટિવિટી આપવાની હોય રેલવે દ્વારા, કે રાજ્યને મોટામાં મોટી ટનલ આપવાની વાત હોય, આ સરકારે કર્યું છે. આ સરકારે દેશ સાથે કનેક્ટ કરવાનું કાર્ય કર્યું છે. હું સ્પષ્ટ રીતે માનું છું કે જે પથ્થરબાજો છે, જે આર્મી ઉપર, જે બીએસએફના જવાનો ઉપર પથ્થર મારે છે, એમની સામે કડક હાથે કામ લેવું જોઈએ. જે લોકો કાગારોળ કરે છે માનવ અધિકારોની, એ મને લાગે છે એ બનાવટી કાગારોળ કરે છે. અને જ્યારે આર્મીના લોકો ઉપર પથ્થરમારો થાય ત્યારે પિલેટ ગન વાપરવાની આપવી જોઈએ. હું સરકારને અભિનંદન આપું છું કે પાકિસ્તાનમાં રમઝાન દરમિયાન એક તરફીય રીતે યુદ્ધવિરામ કર્યો હતો. આ જ પથ્થરમારોના પથ્થરમારાથી કાશ્મીરના એક યુવાનનું મૃત્યુ થયું હતું. મને લાગે છે કે અહીંયા કડક હાથે કામ લેવું જોઈએ, પિલેટ ગનથી કામ લેવું જોઈએ, અને સરકારને ફ્રી હેન્ડ આપવો જોઈએ. સરકારે જ્યારે સર્જિકલ સ્ટ્રાઇકના જે ઉચ્ચ અધિકારીને જ્યારે આનો સંપૂર્ણ હવાલો આપ્યો છે, ત્યારે હું સ્પષ્ટ આશા રાખું છું કે સરકારની મનશા કઈ દિશામાં છે એ આના ઉપરથી દેખાય છે. કિરીટભાઈ, આપ કહી રહ્યા છો સરકારની મનશા છે, પરંતુ સરકાર કરી નથી શકતી. સરકારની મનશા છે પણ સરકાર કરી શકતી નથી. બિલકુલ બરાબર. જી 24 કલાકના ફેસબુક પેજ ઉપર શાંતિલાલભાઈએ બહુ જબરદસ્ત કોમેન્ટ કરી છે કે નેતાઓને છોકરાઓને તમારે આ પથ્થરમારો અટકાવવા મોકલવા જોઈએ. આ રીતનો આક્રોશ લોકોમાંથી આવી રહ્યો છે, સમજવાની પણ તોરલ જરૂર છે. બિલકુલ, એટલે એ તો રાજકીય નેતાઓએ સમજવાની જરૂર છે કે હવે લોકોનો જે આક્રોશ છે તમારી સામે કેટલો વધતો જઈ રહ્યો છે. આ વિષય પર આગળ વધીશું એક બ્રેક બાદ. હુરિયત કોન્ફરન્સના નેતાઓ
સુરક્ષા દળોની સામે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, સુરક્ષા દળોની સામે પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. આખરે પથ્થરબાજોને ક્યારે પરચો બતાવવામાં આવશે અને ક્યારે આ પ્રકારની ઘટનાઓ રોકાશે, આ વિષય પર જ આપણે વાદ વિવાદમાં ચર્ચા કરી રહ્યા છીએ. આજ ચર્ચામાં અનેક મહેમાનો આપણી સાથે જોડાયા છે, પણ સાથે જ અનેક જે લોકો છે ફેસબુકથી પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. દીપકજી, આપણી સાથે ભદ્રેશ દેસાઈ, ડોક્ટર પરેશ રૂપારેલ, ચિરાગ દલવાડી અને વિજય ટાંક પણ જોડાયા છે અને પોતાની પ્રતિક્રિયા કાર્યક્રમને લઈને આપી રહ્યા છે. બિલકુલ કિરીટભાઈ, વાત એ હવે સમજવી છે કે આપની દ્રષ્ટિએ બધી બાજુનો રસ્તો કરીને એવો તો શું વ્યૂ અપનાવવામાં આવે કે ધીમે ધીમે કાશ્મીર એની મૂળ સ્થિતિમાં પહોંચે. કાપી નાખો, સંપર્ક દીપકજી કપાઈ ગયો છે. મનનભાઈ, તમને પૂછવા માંગુ છું કે એવી તો શું પરિસ્થિતિનું નિર્માણ થાય કે બધી બાજુના મધ્યમ વર્ગી રસ્તા કાઢીને કાશ્મીરને એની મૂળ સ્થિતિમાં લઈ જવામાં આવે. મનનભાઈ, અવાજ આવી રહ્યો છે મારો આપની પાસે? જરાસી સંપર્ક નથી થઈ રહ્યો. આપની પાસેથી પણ પ્રતિક્રિયા લેવા માંગીશ, શું કરી શકાય? સરકારને ખરેખર વિપક્ષમાં છો એટલે સૂચન તો કરશો જ, પરંતુ શું કરવું જોઈએ જેથી કરીને જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિ થાળે પડી શકે? જો સરકારે જેવા મોદી સાહેબ આવ્યા એટલે 80,000 કરોડનું વિશેષ પેકેજ જાહેર કર્યું હતું કાશ્મીરમાં, એ પેકેજનું આજ સુધી એની એકાઉન્ટેબિલિટી ચેક થઈ નથી. એ મોટાભાગના પૈસાઓ આ બધા અલગાવવાદી અને ત્રાસવાદી પ્રવૃત્તિઓ જ વપરાતા છે, એવું સ્પષ્ટ કહું છું. વચ્ચે એમણે જાહેર કર્યું હતું નોટબંધીની વાત કરી હતી, તો નોટબંધીથી એમ કે ત્રાસવાદ ખતમ થઈ જશે, તો એવું તો અત્યારે કંઈ દેખાતું નથી. પણ આમાં લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે એમની સાથે સંવાદ કરવો, પણ માત્ર સંવાદ નહીં, સંવાદના નામે પાછું ફરીથી ત્રાસવાદ વકરે એવી કોઈ વાત જ નથી. એમની સાથે નરમાશથી પણ રાખી શકાય એવું નથી, કારણ કે જે લોકો જોડાયા છે એમને બીજા બધા પ્રોત્સાહનો છે, જે ફંડ આવી રહ્યું છે પાકિસ્તાનથી, એ ફંડ પહેલાં તો કોઈપણ રીતે સરહદથી અટકી જવું જોઈએ. કારણ કે સરવાળે આ પ્રોત્સાહન એટલે તમે સમજી લો કે આખા પ્રશ્ન છે એ બેકારીનો છે, આ પ્રશ્ન છે એ ગરીબીનો છે, અને આ એમની રોજગારી છે. જે પથ્થરબાજો છે હમણાં જે વાત કરતા હતા મનનભાઈ, એ વાત થોડી રિફ્લેક્ટ થાય છે એમાંથી કે આખો આ પ્રશ્ન છે મૂળમાં તો સોશિયલ પ્રશ્ન છે, કે ઘણા વખતથી આ પ્રશ્ન ઉપર તેઓ વચ્ચે પાછું સારું થયું. પણ સરવાળે એ છે કે એક તો એમને જે ફંડ આપે છે કોણ આપે છે તો રોકવું જોઈએ, પણ સાથે સાથે બે વસ્તુ આમાં કરવા જેવી છે કે એક તો રાજકીય જે તમે અનહોલી એલાયન્સ કર્યું છે એ એક તો એલાયન્સ તોડી નાખો, એટલે પીડીપીને પ્રોત્સાહન ના આપો. અને પીડીપીએ જો ચૂંટણીમાં લોકોનો મત લેવો હશે, આ તો શું થઈ રહ્યું, વોટ બેંક સાચવવા, કાશ્મીરની જે ખાસ કરીને જે ખીણની જે વોટ બેંક છે એ વોટ બેંક સાચવવા હંમેશા પાકિસ્તાન તરફી મોટી મોટી વાતો કરે, અને ત્રાસવાદીઓ આપણા ભાઈ છે એવા બધા પાછા નિવેદનો આવે ને એ નિવેદનને પ્રોત્સાહન મળે, એટલે જુદી જુદી રીતે જે ઈંટનો જવાબ પથ્થરથી આપવાની વાત કરતા હતા, પછી એ જ પથ્થરથી પાછા કમલમના કાર્યાલયો બનાવી દીધા, ભારતીય જનતા પાર્ટીએ સત્તા ઉપર બેસી ગયા. એટલે આમાં સવાલ એ છે કે પહેલાં રાજકીય જોડાણ તોડી નાખો, જરૂર પડે તો રાષ્ટ્રપતિ શાસન નાખો, અને પછી પ્રજાને મુખ્ય ધારામાં લાવો, અને એવું ન થઈ શકે તો ફરીથી ચૂંટણીઓ કરો. પણ એટલા માટે કે લોકોને લોકશાહીની અંદર સાથે રાખવા જ પડશે, અને એમનો વિશ્વાસ ને એમનો દિલ નહીં જીતી શકાય તો ક્યારે એમની ઉપર રાજ નહીં શકે, ક્યારે બંદૂકની અણીથી રાજ નહીં શકે. પ્રદીપભાઈ, આપણે વાત એ સમજવી છે કે લાંબા સમયથી, લાંબા વર્ષોથી આ એક ને એક પરિસ્થિતિ છે. તમે કીધું કે આપણે બે બાજુ બે રીતે કામ કરવું પડે, આક્રમકે બનવું પડશે, અને હિલિંગ ટચ જે આપણે કાયમને માટે ઉપયોગ કરીએ છીએ એ રીતે પણ ચાલવું પડશે. પરંતુ જે સ્થિતિ છેલ્લા કેટલાક સમયથી સર્જાણી છે એ સુધારવાને બદલે બગડતી જાય છે, તો કઈ પ્રકારે આગળ વધવું જોઈએ જેનાથી સ્થિતિ નોર્મલ થાય? જો એક બહુ ચોખ્ખું ચર્ચ છે, આ ઉશ્કેરવા પાછળના કયા પરિબળો છે તમે કાશ્મીરમાં જોશો તો ઓલ પાર્ટી હુરિયત કોન્ફરન્સ. હવે આમાં બે ફાટા પડી ગયેલા છે, એક બહુ આક્રમક છે જે પાકિસ્તાન તરફી છે, અલગ દેશની માંગ કરી રહ્યા છે, અમુક પાકિસ્તાનમાં જોડાવાની માંગ કરી રહ્યા છે, કમ્પ્લીટલી આ લોકોને કટઆઉટ કરી નાખો, જે યુવકો આની સાથે જોડાયેલા છે એમનું ફંડિંગ રોકવાના પ્રયત્ન કરો. અને એના માટે થઈને આજની તારીખમાં પણ તમે જોશો તો સરકાર અલગ અલગ પ્રયત્ન કરી રહી છે, એવું પણ નથી. બીજી વસ્તુ તમે જોશો તો ખાસ કરીને કાશ્મીરનો મુદ્દો હવે સામાજિકથી આગળ જતો રહ્યો છે, તો વિચાર કરો કે છેલ્લે છેલ્લે આ બુરહાનવાની અને ગેંગ જે હતી 11 જણા હતા, 11 માંથી 10 જણનું ઓપરેશન ઓલઆઉટના દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું અને ખતમ કરવામાં, એક જણે સરેન્ડર કરી નાખ્યું બીક ના મારે કે હું પણ પતી જઈશ. આ લોકોની તમે ઘોષણા જોશો તો એ લોકોનું હવે એવું માનવું છે કે અમે લોકો દારૂલ ઇસ્લામના ભાગ રૂપે એક અલગ ખુરાસન
પ્રાંત જે આખે આખો એક એક ઇસ્લામિક વર્ગ જે હશે એની વાત કરીશું. કશ્મીરનું રૂહ, કશ્મીરની જે સ્પિરિટ, કશ્મીરની જે ચેતના છે એ સૂફીઝમ અને સૂફીવાદની અંદરથી ઉભરીને આવેલી હતી. એ બધી વસ્તુ તરફ કશ્મીરની પ્રજાને વાળવી પડશે કે તમારું મૂળ અહીંયા છે, ના કે સાઉદી અરેબિયા કાં તો ત્યાંથી આવતા જે ફંડિંગ છે, અને ખાસ કરીને વહાબી જેનાથી દ્વારા તમને જોવા મળશે આઈસીસ જેવી વિચારધારા ઉભરીને આવી હતી, એ બધાથી ચેતિત કરવા પડશે. અને એ બધી વસ્તુઓ ધર્મ, સમાજ, આર્થિક રીતે, રાજકીય રૂપે દરેક વસ્તુનું ઇન્ફેક્ટ એક મિક્સર હશે. અને જોડે જોડે તમને જોવા મળશે કે આર્મ ફોર્સિસ એટલે સુરક્ષા દળોને તમારે ફ્રી હેન્ડ આપવું પડશે, ત્યારે જ આ પોસિબલ થશે. મનનભાઈ, ફાઇનલ કમેન્ટ શું આપશો? હું છે ને જયરાસિંહની વાત સાથે ઉપર થોડું કહેવા માંગીશ કે કાશ્મીરની અંદર રાજકીય સ્થિરતા વિના સૈન્ય કાર્યવાહીઓ કરવી શક્ય જ નથી. પથ્થરમારાના બનાવોને જો થોડી વાર માટે સાઈડમાં મૂકીએ તો જ છેલ્લા બે જ વર્ષની અંદર, છેલ્લા 1.5 થી 2 વર્ષની અંદર ભારતીય સેનાએ ઓપરેશન ઓલઆઉટમાં 300 આતંકવાદીઓને ઠાર માર્યા છે. તો આ રીતનો જે પોલિટિકલ વિલ અને ઇન્ટેન્ટ જે આ વખતે જોવા મળ્યો છે, નરેન્દ્રભાઈની સરકારમાં જોવા મળ્યો છે, એ પહેલા નહોતો જોવા મળ્યો. એ વસ્તુ સ્વીકાર કરવી પડે. આતંકવાદીઓ ડર્યા છે, આતંકવાદીઓ ભાગ્યા છે, એટલે પાકિસ્તાને એક નવો મોરચો ખોલ્યો છે હુરિયતની મદદથી, અને એને હાઇબ્રિડ વોર કહી શકાય. આવી હાઇબ્રિડ વોર વિશ્વ ઇતિહાસમાં ક્યારેય કોઈ સૈન્યએ કે કોઈ રાજ્યએ કે કોઈ દેશે જોઈ નહોતી. આ હાઇબ્રિડ વોર લડવા માટેના શસ્ત્રો અલગ છે, એને માટેના ટેક્ટિક્સ અલગ છે. જેનાથી કાશ્મીરમાં ફરીથી શાંતિ સ્થપાય, સુરક્ષા એજન્સી સામે ફરીથી FIR ન થાય, સુરક્ષા એજન્સી એની જે મર્યાદામાં કામ કરે છે એને કામ કરવા દેવામાં આવે. કિરીટભાઈ, કાશ્મીરનો પ્રશ્ન છે. કાશ્મીર સુફીઝમ કાશ્મીરનો એક બેઝ છે, અને કાશ્મીરની મોટા ભાગની પ્રજા, બહુમતી પ્રજા, લગભગ 80% પ્રજા, એનાથી પણ વધારે પ્રજા શાંતિ ઈચ્છે છે. અમુક જ મુઠ્ઠીભર તત્વો છે જે લોકો સેપરેશનમાં માને છે, અને એ લોકો પાકિસ્તાનના સહારે કરે છે. હું કહેવા માગુ છું કે નરેન્દ્ર મોદી સરકારે જે હમણાં જ કહ્યું એ પ્રમાણે સૌથી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા હોય તો આ સરકારે માર્યા છે, નરેન્દ્ર મોદી સરકારે માર્યા છે. હું બીજી વાત કહું, જે આતંક જે છે, જે સેપરેટિસ્ટ છે, એમના ફંડની ઉપર સૌથી વધારે નકેલ કે સૌથી વધારે કંટ્રોલ કર્યું હોય તો મોદી સરકારે કર્યું છે, અને એટલા માટે એ લોકો ડેસ્પરેટ થયા છે. અને પાકિસ્તાન તરફથી ક્રોસ બોર્ડર એમને સપોર્ટ મળે છે. મને લાગે છે પાકિસ્તાન એમનો મોરચો જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં પાકિસ્તાનની વિરોધની જે આખી એક એક પ્રકારનો એક જુવાળ પેદા થયો છે, ત્યારે ભારતની અંદર આ પ્રકારના પ્રયત્નો કરે છે. મગર લાગે છે કે લશ્કરને પૂરતો ફ્રી હેન્ડ આપવો પડશે. જે લોકો પથ્થરમારો કરે છે એની ઉપર પિલેટ ગન કરીને એ લોકોને કંટ્રોલ કરવા જોઈએ. અને સરકારનું જે છે અત્યાર સુધી જે પોલિટિકલની વાત કહી કે જે હંગ વિધાનસભા આવી ત્યારે પાકિસ્તાન અને કાશ્મીર ઉપર બીજી ચૂંટણી ના આવે એના માટે આ પ્રકારનું જે ગઠબંધન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી સૌથી વધારે સીટ લઈને આવી છે અને અનેકવિધ કલ્યાણકારી યોજના. ચાલો ચાલો વાંધો નહીં કિરીટભાઈ, આપણે જોઈએ કે સરકાર કઈ રીતના પગલાં લે છે. અને આપણે એવું ઈચ્છીએ કે કાશ્મીરમાં કડક હાથે કામ લેવામાં આવે, વધારે ને વધારે આતંકવાદીઓને ઠાર કરવામાં આવે, પથ્થરબાજોને છોડવામાં ન આવે, સુરક્ષા દળોનું મનોબળ વધારવામાં આવે, લશ્કરને વધારે તાકાત આપવામાં આવે, અને કાશ્મીર ફરીથી સ્વર્ગ બને એવી આજની આપણે અપેક્ષા રાખીએ. પબ્લિકને પણ એવી જ વાત કરીએ કે આપણે આપણા લશ્કરના લોકોનો જુસ્સો વધારીએ, ન જુસ્સો ડાઉન કરીએ, પથ્થરબાજોને પરચો મળે એ બિલકુલ જરૂરી છે. બિલકુલ, આપ તમામ જે મહેમાનો અમારી સાથે જોડાયા આપ તમામનો ખૂબ ખૂબ આભાર વાદ વિવાદમાં જોડાવા માટે. તો વાદ વિવાદમાં આજે આપણે વાત કરી રહ્યા હતા. સોમવારે વધુ એક વિષય સાથે ફરીથી બરાબર 7:30 કલાકે મળીશું, જોડાઈશું. ત્યાં સુધી આપ સતત જોડાયેલા રહો Z24 કલાક સાથે. નમસ્કાર. આ કાર્યક્રમના સહપ્રાયોજક છે.